બ્રેકમાં આપનું ફરી સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ. ગાંધીનગર સમિટમાં ટ્રેડ શોમાં અલગ અલગ સ્ટોલ, ઈ કાર, ઈ બાઇક જોઈને જૂનાગઢના યુવકે પણ એક ઈ ટ્રેક્ટર બનાવ્યું છે. 3 વર્ષની મહેનત બાદ યુવકે આ ઈ ટ્રેક્ટર તૈયાર કર્યું. પ્રથમ ઈ બાઇક અને ત્યારબાદ ઈ ટ્રેક્ટર બનાવ્યું. સરકારના સાથ સહકારથી એક વિશાળ પ્લાન્ટ બનાવ્યો છે. ભારત દેશને ખેતી પ્રધાન દેશ માનવામાં આવે છે. આ દેશની અંદર ટ્રેક્ટર બનાવતી અનેક કંપનીઓ છે, પરંતુ ગુજરાતના જૂનાગઢ જિલ્લાના એક યુવાને જે છે તે ઈ ટ્રેક્ટર જે છે તે બનાવ્યું છે. 3 વર્ષની સંઘર્ષ અને મહેનત બાદ આ ઈ ટ્રેક્ટર જે છે તે બનીને તૈયાર થઈ ચૂક્યું છે. કેન્દ્ર સરકાર અને સાથે રાજ્ય સરકારના સાથ અને સહકારથી આ ઈ ટ્રેક્ટર જે છે જેની બનાવવાના માછળ જે 3 વર્ષનું સંઘર્ષ હતી તે સંઘર્ષ બાદ હાલ તો આ ટ્રેક્ટર જે છે તે બની ચૂક્યું છે. મારા કેમેરામેન છે મનીષ, કે જેને હું કહીશ કે આ ઈ ટ્રેક્ટર જે છે કે જેનું લાઈવ ડેમોન્સ્ટ્રેશન અહીંયા મહાત્મા મંદિર ખાતે મૂકવામાં આવેલું છે, એ તમને ઈ ટ્રેક્ટર જે છે તે બતાવી રહ્યા છે. મારી સાથે આ ઈ ટ્રેક્ટર જેને બનાવ્યું છે તે નિકુંજભાઈ પટેલ જે છે તે મારી સાથે ઉપસ્થિત છે. હું તેની સાથે વાત કરીશ કેટલો સંઘર્ષ અને કેટલે સમયગાળા દરમિયાન આ ટ્રેક્ટર જે છે તે તૈયાર કરવા પાછળ મહેનત લાગી હતી. જ્યારે 3-4 વર્ષ પહેલાં દિલ્હીમાં ઈ રિક્ષાને એ આવતું હતું ત્યારે અમારું ફેમિલી બેકગ્રાઉન્ડ ફાર્મિંગ છે, એટલે અમે નક્કી કર્યું કે ખેતર માટે શું થાય ઇલેક્ટ્રિક, એટલે ત્યારથી અમે એક નાના પાયે ચાલુ કર્યું. બાઇકની પાછળ જે કલ્ટી નાના લગાવે છે ને એવું ઇલેક્ટ્રિક બનાવ્યું, એમાં સફળતા મળી, એટલે એનાથી મોટું સનેડા ટાઈપનું પછી મિની ટ્રેક્ટરમાં કન્વર્ટ કર્યું. પછી એને હોમોલોગેશન આરટીઓ એપ્રુવલ કર્યું. લાસ્ટ 6 મહિનાથી અમારા આરટીઓ એપ્રુવલ આવી ગયું છે. પણ અત્યારે મેઇન પ્રાઇસ ડિફરન્ટ થોડોક વધારે છે. નોર્મલ 3.5 લાખના આવે, આ 5.5માં પડે. પણ ઓવરઓલ બેનિફિટ ગણાય ખેડૂતો તો પેલું કલાકે 100 રૂપિયાનો ખર્ચો છે, આ કલાકે 10 રૂપિયામાં ચાલે 18 હોર્સ પાવર સુધીનો. આપણે ભારતમાં 80% ખેડૂતોને નાની જમીનો છે 10 વીઘા 15 વીઘા સુધી, તો એમના માટે આ 80% ખેડૂતો માટે સક્સેસફુલ કહેવાય. અને એક તો ઇમિશન ફ્રી ફાર્મિંગ થાય છે, ઓર્ગેનિક ખેડૂતો હોય એમના માટે. પછી આમાં એક તો અવાજ જતો રહે, ગેર ચેન્જિંગ જે વારંવાર કરવા પડે એ પ્રોબ્લેમ એનો સોલ્વ થઈ જાય ઇલેક્ટ્રિક આવવાથી. ધુવાડો પ્રદૂષણ એ બધું, ડ્રાઈવરને જે નોઈઝ અહીંયા આવે છે, વાઇબ્રેશન, એ બધું આમાંથી એમને ફાયદો મળે. બિલકુલ, ડ્રાઈવર અને સાથે ખેડૂતોને લક્ષી જે છે તે આખું આ ટ્રેક્ટર જે છે તે બનાવવામાં આવ્યું છે. આખું ઇલેક્ટ્રોનિક ટ્રેક્ટર છે, ખેડૂતોને ઘણો ફાયદો થતો હોય છે આનાથી. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારનો કેટલો સાથ અને સહકાર કે જેના થકી તમે આજે અહીંયા ઉપસ્થિત છો? જો અત્યારે કેન્દ્ર સરકારની જે સ્ટાર્ટઅપની ને એની જે સ્કીમ છે એના થકી અમને ઘણા ફાઇનાન્શિયલ બેનિફિટ છે. અત્યારે આ સ્ટોલ બી આપણે ગુજરાત ગવર્મેન્ટ તરફથી અમને મળેલ છે, ગુજરાત ગવર્મેન્ટની અમને એક ગ્રાન્ટ મળેલ છે, એટલે સ્ટાર્ટઅપ થકી થોડો ફાયદો છે. પણ અત્યારે એક અમે સરકારને વિનંતી કરે કે આમાં સબસિડી જાહેર કરે. ધારો કે ઇલેક્ટ્રિક બસ, ટુ વ્હીલર, રિક્ષા વગેરેમાં ફેમ સબસિડી છે. ટ્રેક્ટર હજી કોઈ ઇન્ડિયામાં નથી એટલે નથી, એટલે અમે પાસ કરાવ્યું ત્યારના એ ટ્રાય કરીએ છીએ કે આમાં જો સબસિડી આવે તો જે ખેડૂતને પ્રાઇસ પોઈન્ટ છે એ કવર થઈ જાય. 1-2 લાખ કોઈ 1.5 લાખ સબસિડી જાહેર કરે. બિલકુલ, જેમ આપણા દેશની અંદર ઇલેક્ટ્રોનિક સ્કૂટર અને ઈ બાઇક જે છે તે આવ્યું હતું અને તે સમયે જૂનાગઢના એક ખેડૂત પુત્રને એવી આશા જાગી કે ઈ બાઇક અને ઈ કાર જે છે તે જોવા મળે છે તો ઈ ટ્રેક્ટર કેમ નહીં, એ વિચારની સાથે જ તેને મહેનતની શરૂઆત કરી અને 3 વર્ષની સંઘર્ષ બાદ એને સફળતા મળી અને એને ઈ ટ્રેક્ટર જે છે તે બનાવ્યું, આરટીઓ રજિસ્ટ્રેશન પણ કરાવ્યું અને અત્યારે ગુજરાત ગવર્મેન્ટની અંદર એપ્રૂવ પણ કરાવી ઈ ટ્રેક્ટર જે છે તે બજારમાં વેચી રહ્યા છે ને જેનાથી ખેડૂતોને ઘણો ફાયદો થતો જોવા મળે છે. કેમેરા પર્સન મનીષની સાથે પ્રદીપ પછી આવ્યા, ગુજરાત ફર્સ્ટ, ગાંધીનગર.